नमस्कार विद्यार्थी मित्रों, आजे पाछा आपणे घन अवस्थामां धोरण 12 नी अंदर मळीए छीए। आजे आपणे आदिम कोषना प्रकार जे वात करी हती एनी सात सिस्टम छे। स्फटिकनी सिस्टम केटली छे, प्रणालीओ केटली छे, सात प्रणालीओ छे। अने ब्रेवाइस लेटाइस के जे ब्रेविस नामना वैज्ञानिक गणितशास्त्री आपणने आपी 14 लेटाइस बने छे। केटली बने छे? 14। अने एक याद राखवानी आजे हुं तमने ट्रिक पण आपवानो छुं, बराबर। અને દર વર્ષે બોર્ડ ની અંદર આમાંથી એક પ્રશ્ન પૂછાય છે। કેટલીક વખત છોકરા ગોખે પણ છે, અમુક થોડીક વસ્તુ યાદ પણ રાખવી પડશે, થોડીક સિસ્ટમ બતાવીશ તો સાથે સાત પ્રણાલીઓ આપણે તૈયાર થઈ જશે। ઓકે, તો શરૂઆત કરીએ છે। પહેલું છે સાત આદિમ એકમ કોષ। હવે અહીંયા બધાના નામ પહેલા લઈ લઈએ, એના હેડિંગ જરા જોઈ લો। આ સ્ફટિક પ્રણાલી કેના નામ હશે બધા? શક્ય વિચરણ। વિચરણ એટલે આપણે બાજુઓને ફેરફાર કરીશું, આ વિચરણ કર્યું કહેવાય। આ બાજુ હોય, અક્ષીસો બદલી નાખી, જો અત્યારે આપણને લંબચોરસ લાગે છે, પછી મેં અક્ષીસ બદલી છે, આમ કર્યું એટલે શક્કરપારા જેવું થઈ ગયું, પાછું એટલે આ કોણ ઘટી ગયો, ખ્યાલ આવે છે? તો આ બધા શક્ય વિચલનો છે, એની અક્ષીસોરસ થોડો ફેરફાર કરવામાં આવે તો એના કોણની અંદર પણ ફેરફાર થાય છે, એટલે શક્ય વિચલન કહેવાય શબ્દ। ધારની લંબાઈ, અક્ષીય અંતર, આ બધા અક્ષીય અંતરો છે। આપણે કહ્યું હતું કે ભાઈ આ લંબાઈ કહેવાય બી, આને પહોળાઈ કહેવાય, પરિપહોળાઈ કરું છું, આને બી કહેવાય, આને એ કહેવાય, આને સી કહેવાય, આ ઊંચાઈ છે, આ પહોળાઈ છે, અને આ લંબાઈ છે। એ આપણે ગઈકાલના લેક્ચરમાં ફરી એકવાર જોઈ લેજો બધું। ત્યાર પછી આવે છે અક્ષીય ખૂણાની વાત કરી, કોણ કેટલા બદલાય છે, અને એના એક્ઝામ્પલ્સ આપણે ખાસ યાદ રાખવાના છે। તો પહેલા સાતના નામ આપણે તૈયાર કરી દઈએ પહેલી જ બાબત। ચલો પહેલું બોલું છું, બંને બોલીશ, ગુજરાતી અને ઇંગ્લિશ, કારણ કે બંને વર્ડ્સ આપણા માટે બહુ જ અગત્યના છે, બરાબર। તો પહેલું છે સમઘનીય। સમઘનીય ઘન એટલે ક્યુબ, યાદ રાખવાનો છે આપણે, ક્યુબિક। ક્યુબિક ની અંદર આપણે આદિમ કોષ સમજ્યા, પછી બીસીસી સમજ્યા, હવે હું શોર્ટમાં બોલીશ બોડી સેન્ટર, એફસીસી સમજ્યા, આ બધા સમઘનમાં આવે। જો આદિમ, અંતર કેન્દ્રિત એટલે બીસીસી, આદિમ એટલે સાદો કોષ, ફલક કેન્દ્રિત એટલે એફસીસી, એટલે આ ત્રણ સિસ્ટમ આની અંદર કઈ કઈ સમાવેશ થાય જોઈ લેવાની, સમઘનીય। બીજું ચતુષ્ફલકીય, ચતુષ્ફલક એટલે એને કહેવાય ટેટ્રાહેડ્રલ। શું કહેવાય મિત્રો એને? ટેટ્રાહેડ્રલ શબ્દ યાદ રાખજો ખાસ। એની અંદર એક જ વસ્તુ છે, એક આદિમ, બે વસ્તુ છે, એક આદિમ અને એક અંતઃકેન્દ્રિત। તો પહેલો છે ક્યુબિક, પછી એને કહેવાય સમઘનીય, બીજું છે ચતુષ્ફલકીય, જેને કહેવાય ટેટ્રાહેડ્રલ, ત્રીજો શબ્દ યાદ રાખવાનો છે ઓર્થોરોમ્બિક। કયો છે? ઓર્થોરોમ્બિક, એની અંદર આટલા બધા આવશે, એક આદિમ આવશે, અંતઃકેન્દ્રિત ઘન આવશે, ફલક કેન્દ્રિત આવશે, અને અંતછેડો, અંતછેડો ખબર છે આપણને કે આ એક ઘન લીધો તો આ ઘનની અંદર એક સેન્ટરમાં અહીંયા દળી અહીંયા હોય, એક અહીંયા આ સેન્ટરમાં દળી હોય, એક નીચેના સેન્ટરમાં દળી હોય, એને એન્ડ સેન્ટર કહી શકાય છે, બરાબર। તો આ જે બાબત આવી એ એન્ડ સેન્ટરની વાત આવી અહીંયા। ત્યાર પછી આવે છે રોમ્બોહેડ્રલ, શબ્દ યાદ રાખજો, પહેલો ફરી એકવાર, સમઘન, ક્યુબિક, ટેટ્રાહેડ્રલ, ઓર્થો રોમ્બિક, શબ્દ આખો લખતો નથી, ઓર્થો રોમ્બિક, રોમ્બોહેડ્રલ આખો શબ્દ લખતો નથી, રોમ્બોહેડ્રલ, એની અંદર ફક્ત એક જ આવે આદિમ। હેક્ઝાગોનલ, ગઈકાલે આપણે બનાવ્યું ષટકોણીય, આ રહ્યું આ હેક્ઝાગોનલ, બરાબર, ષટકોણીય કહેવાય। ત્યાર પછી આવે છે મોનોક્લિનિક, બરાબર, એમાં એક બે વસ્તુ છે, એક આદિમ પણ છે અને અંત છેડો પણ છે, અને છેલ્લો છે ટ્રાયક્લિનિક, એમાં એક જ આદિમ કોષ છે, ટ્રાયક્લિનિક। તો મારે સાત નામ યાદ રાખવા છે પહેલા। ચલો પહેલો કયો હતો? ક્યુબિક આ ઘન, બીજો ચતુષ્ફલક કે ટેટ્રાહેડ્રલ, ઓર્થોરોમ્બિક ઓ, રોમ્બોહેડ્રલ આ, હેક્ઝાગોનલ હેક્ઝાગોનલ લખ્યું મેં, મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક, આટલી બાબત તમારે યાદ રાખવાની છે। પેલા આ યાદ રહી જશે તો આપણે બીજી બધી જ વસ્તુ યાદ લેવાની છે, બરાબર। હવે આપણે આગળ વધીએ છીએ, પેલા સમજી લઈએ અને પછી હું તમને એન્ડમાં એક શોર્ટ ટ્રીક આપીશ, કે જેના કારણે તમને આખું કોષ્ટક યાદ રહી જાય અને આપણે બોર્ડમાં મળતો એક માર્ક અને નીટ અથવા ગુજકેટની અંદર જે પ્રમાણે ફાળવણી છે, નીટમાં 4 માર્કનો પ્રશ્ન પણ મળી શકે છે, એટલે બરાબર ધ્યાનમાં રાખીશું। હવે લઈએ છીએ આપણે એક એક વસ્તુ, પહેલી લઈએ છીએ, મેં વાત કરી સમઘનીય ક્યુબિક, સમઘન લીધો એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ આ સમઘન કહેવાય, આ સમઘન, સમ એટલે સરખી, બધી જ બાજુઓ સરખી છે, એ બી, આ એ કોઈ પણ પકડો, આ સી લઈએ, આ એ લઈએ અને આ બી, તો પહેલામાં જુઓ એ બરાબર બી બરાબર સી, બધા જ અક્ષીય બધી બાજુઓનું અંતર કેવું છે? સરખું છે,
ચલો કોણ કેટલો છે આલ્ફા બીટા ગામા આ ગણો આ ગણો કે આ ગણો તો બધાનો તમે 90 ડિગ્રી થાય છે જો જોઈએ 90 તો આલ્ફા બીટા બરાબર ગામા બરાબર 90 ડિગ્રી આખું પંદેનીય છે ઉદાહરણ કોણ આપજો સોડિયમ ક્લોરાઇડ ઝીંક બ્લેન્ડ અને કોપર ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 10 ઉપર આપેલા છે બુક ઓપન કરીને બેસજો કદાચ કોષ્ટક મોટું છે રાઇટિંગ થોડા નાના દેખાય તો એને પોઝ કરીને ઝૂમ કરજો અથવા બુક ની અંદર ધ્યાન માં રાખજો ખાસ બરાબર આ થઈ ગયો પહેલો સમઘન ક્લિયર જેમાં a બરાબર b બરાબર c આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર 90 ડિગ્રી તો પહેલું ક્લિયર થઈ ગયું પછી આપણે યાદ રાખવા પ્રયત્ન કરીશું સમજી લઈએ એક એક વસ્તુ આ એક પહેલો ક્લિયર થયો બે નંબર છે મિત્રો ચતુષ્ફલક કે ટેટ્રાહેડ્રલ એની અંદર બેનો સમાવેશ થાય છે એક આદિમ અને અંતઃકેન્દ્રીય એમાં a બરાબર b છે a બરાબર b છે પણ નોટ ઇક્વલ ટુ c છે a બરાબર b નોટ ઇક્વલ ટુ c છે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બધા પાછા કેવા છે 90 એક લંબચોરસ લેવો મારે મેં તો બનાવ્યો લંબચોરસ આખો તેલનો ડબ્બો તેલના ડબ્બામાં તમે જોશો તો a અને b આ બે સરખી છે ઘરે તેલનો ડબ્બો લઈ આવજો અત્યારે તો ભરેલો ચરણ આવતો નથી કાલે તો લઈ આવ્યો હતો ઘરે તેલનો ડબ્બો જોવાનો અહીંયા a અને b સરખા દેખાશે જ્યારે ઊંચાઈ એની કેવી છે જુદી છે પણ આ કોણ તો 90 ના છે બધા કોણ તો કેવા છે મિત્રો 90 ના છે તો બીજો પણ થઈ ગયો આપણો ચતુષ્ફલક કે ટેટ્રાહેડ્રલ એમાં બે પ્રકારના એક આવે એક આદિમ પણ આવે અને અંતઃકેન્દ્રીય આવે આમાં ત્રણે ત્રણ આવે આદિમ આવે બીસીસી આવે અને એફસીસી પણ આવે ફરી એક વાર કહી દઉં બીસીસી આ રહ્યો બીસીસી આલ્ફા બીટા અને ગામા 90 ના છે અને બધી ધારો પણ કેવી છે સરખી બીસીસી એટલે મધ્યમાં હોય એફસીસી ની વાત કરી કારણ અંદર ત્રણ વસ્તુ છે આની અંદર ત્રણ છે બીસીસી આઈએફસીસી આ બીસીસી આઈએફસીસી છે આ બાજુની અંદર સેન્ટરમાં દડો છે આ સેન્ટરમાં છે દરેક જગ્યા સેન્ટરમાં છે બરાબર છ બાજુ ના વચ્ચે ગોળો હોય એ એફસીસી કહેવાય બે થયા ક્લિયર ત્રીજી બાબત આવી છે ઓર્થોરોમ્બિક ઓર્થોરોમ્બિક ની અંદર આપણે લઈએ છે ઓર્થોરોમ્બિક હવે આદિમ પણ આવે અંતઃકેન્દ્રિત પણ આવે એફસીસી આવે અંતઃછેડો બધા જ આવે તો જેની ત્રણેય બાજુઓ જુદી જુદી હોય એ પણ સરખી ના હોય બી પણ સરખી ના હોય સી પણ સરખી ના હોય એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી પણ એના કોણ કેટલા છે મિત્રો 90 ડિગ્રી આપણે ઘરે અત્યારે તો ગેસ લાઇટર વાપરીએ છીએ પરંતુ મંદિરમાં દીવો કરવા માટે ગેસ લાઇટર ના ચાલે મિત્રો અને મંદિરમાં દીવો કરવા શું કરવો પડે આ દિવાસની જરૂર પડે જો એ દિવાસની નજીક લાવું છું આ પહોળાઈ દેખાય બધાને આ જે લંબાઈ છે લંબાઈ લંબાઈ સૌથી વધારે છે આ પહોળાઈ એના કરતા ઓછી અને ઊંચાઈ એકદમ નાની છે દેખાય બધાને તો દિવાસળીની પેટી જે છે એ કોનું ઉદાહરણ છે ઓર્થોરોમ્બિક એટલે આ ઓર્થો થઈ ગયું મોટું ઉદાહરણ આપવો તો આપી શકાય એ ના જુઓ તો આ પણ જોઈ શકીએ આ એક બોક્સ છે આ બી વધારે છે એ પહોળાઈ થોડી ઓછી છે ઊંચાઈ એનાથી થોડી જુદી છે ત્રણે જ્યારે ધારો જુદી જુદી હોય કોણ તો બધાના 90 છે ટોટલ કોણ બધાને કેવા છે 90 ડિગ્રી તો ત્રણેના 90 ડિગ્રી છે તો આ રહે આપણી પાસે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી પરંતુ બધાના કોણ કેવા છે 90 ડિગ્રી એના ઉદાહરણ છે રોમ્બિક સલ્ફર આ ખાસ યાદ રાખીશું આપણે પોટેશિયમ નાઇટ્રેટ બેરિયમ સલ્ફેટ દિવાસળીની પેટી ઉપરના ઉદાહરણમાં સફેદ ટીન ટીન એટલે SN સ્ટેનસ સફેદ ટીન એન્ડ આઈ SN SNO2 TiO2 કેલ્શિયમ સલ્ફેટ આ બધા જ આ પ્રણાલીના ઉદાહરણ છે ક્લિયર ત્રણ થઈ ગયા આપણી પાસે હવે આગળ લઈએ છે રોમ્બોહેડ્રલ એમાં એક જ પ્રકાર છે આદિમ રોમ્બોહેડ્રલ એમાં એક જ છે આપણી પાસે આદિમ આદિમાં a બરાબર b બરાબર c એમાં આલ્ફા બરાબર બીટા બરાબર ગામા છે બરાબર અહીંયા લીધી ને આપણે રોમ્બોહેડ્રલ તો વાત થઈ કે આપણે આ ઓર્થો પર થઈ ગયો આ ઉદાહરણ અહીંયા લેવાનું તો આપણે આ ઉદાહરણ અહીંયા છે દિવાસની પેટીનું ઉદાહરણ અહીંયા છે કારણ કે એમાં 90 ડિગ્રી છે તો અહીંયા હું લખી રાખું છું દિવાસની પેટી લખેલું છે અહીંયાથી મેં કાઢી નાખ્યું રોમ્બોહેડ્રલ આદિમ છે ત્રણે ત્રણ ધારો સરખી છે પણ એનો કોણ જે છે એ 90 ડિગ્રી એનો 90 ડિગ્રી નથી મિત્રો કાય નંબરની પ્રણાલી છે દાખલા તરીકે શક્કરપારા જેવું જોઈ લો એ ઇઝ નોટ ઇક્વલ ટુ રોમ્બોહેડ્રલ આ રહ્યો આપણે લેવો છે ઓર્થોપતિ ગયો રોમ્બોહેડ્રલ એ બરાબર બરાબર સી આવા હશે ત્રણે સરખી હશે પરંતુ ક્યાંક આવું થઈ ગયું હશે એટલે કોણ એનો 90 ડિગ્રી નહીં હોય આમ બધાની ધારો જુદી જુદી છે પણ કેવી રીતે સરખી હોવી જોઈએ પણ એનો કોણ 90 ડિગ્રી ના થવો જોઈએ એટલે આવું થઈ જશે બરાબર છે એક વસ્તુ યાદ રાખીશું
ત્યાર પછી આવે છે ના એક્ઝામ્પલ કેલ્સાઇટ એને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય સિનેબાર એને મર્ક્યુરી સલ્ફાઇડ કહેવાય સિનેબાર વારંવાર સૂત્ર પૂછાય છે મર્ક્યુરી સલ્ફાઇડ ત્યાર પછી આવ્યું આપણી પાસે હેક્ઝાગોનલ આ હેક્ઝાગોનલ બહુ સૌથી અગત્યનું છે ગઈકાલે આપણે એની રચના પણ બનાવી દીધી હેક્ઝાગોનલની એમાં આદિમ છે એ બરાબર બી નોટ ઇક્વલ ટુ સી હવે આલ્ફા બરાબર બીટા બરાબર 90 છે જ્યારે ગેમા કેટલો છે 120 ગઈકાલે આપણે આવું એક ચિત્ર દોરી દીધું હતું આ કોણ 120 તો છે ખ્યાલ આવ્યો પણ આ જે ઊભી પ્રણાલી છે આની સાથે 90 ડિગ્રી બનાવે છે આમ કેવો આ જે અક્ષાવાની એકી વેર બનાવવાની 90 બનાવવાની પણ આ કોણ કેવો છે આ બંને વચ્ચેનો 120 તો આ તમારે બતાવવો પડે ગેમા જે છે 120 થોડીક વાત યાદ રાખજો ગઈકાલે આપણે સમજાવ્યું છે આલ્ફા બીટા અને ગેમા આલ્ફા કોના કોના વચ્ચે હોય બી અને સી વચ્ચે ચલો બીજું બીટા કોની વચ્ચે હોય એ અને સી વચ્ચે એ થોડી આપણા મગજમાં ક્લિયર વેગલે આપણે કર્યું છે અને ગેમા કોના કોને વચ્ચે હોય એ અને બી વચ્ચે તો આ એ છે અને આ બી છે આ એ છે અને આ બી છે તો આ ગેમા છે એ 120 છે જ્યારે બીજા બધા કેવા છે 90 ડિગ્રી છે કારણ કે આ પ્રમાણે ગોઠવાયેલા છે બરાબર ઉપર સાઈડ કોણ છે પણ આ એની ધારો જે છે એ 90 ડિગ્રી ગોઠવાયેલી છે એનું ઉદાહરણ જે છે હેક્ઝાગોનલ એનું ઉદાહરણ છે ગ્રેફાઇટ જીંક સલ્ફાઇડ જીંક ઓક્સાઇડ અને સીબીએસ આપણે ગ્રેફાઇટ ની રચના સમજ્યા હતા યાદ હોય તો બધાને 11મા માં આ ગ્રેફાઇટ આ પ્રમાણે ષટકોણીય આકારનું હોય યાદ હોય તો આ પ્રમાણે બરાબર છે આ ગ્રેફાઇટ ની રચના આ પછી આ બે ગ્રેફાઇટ ના સ્તરો વચ્ચે શું હોય એક સ્તર હોય આપણે એવું પણ કહ્યું હતું બંને વચ્ચે એક પ્રકારનું સ્તર હોય એટલે એક સ્તર બીજા સ્તર ઉપર સરકી શકે માટે ગ્રેફાઇટ કેવો હોય ઓછો હોય મૃદુ હોય માટે ઊંઝણ તેલ તરીકે કામમાં આવે આપણે એના પ્રકારોમાં જોયું હતું ઘન પ્રકારોમાં તો આ નિબળ ગ્રેફાઇટ તો ગ્રેફાઇટ છે જીંક ઓક્સાઇડ છે કેડમિયમ સલ્ફાઇડ છે એ બધા કેવા છે કોના ઉદાહરણ છે મિત્રો હેક્ઝાગોનલના છે ખ્યાલ આવે છે મિત્રો આપણે જેમ જેમ આગળ જઈએ છીએ ઘન અવસ્થામાં એમ આપણને કંઈક નવું શીખવા મળતું જાય છે ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ ત્યાર પછી આપણે છે મોનોક્લિનિક મોનોક્લિનિક એમાં આદિ પણ આવે અંત છેડો આવે મોનોક્લિનિક ની અંદર ત્રણેય ધારો એકબીજાથી સરખી ન હોય કોણ બધાના 90 આલ્ફા બીટા બરાબર 90 હોય પણ એક બીટા જે છે એક આલ્ફા અને બીટા બરાબર 90 છે ત્યારે એક કોણ એનો કેવો છે 90 નથી એક કોણ એનો 90 નથી એ આપણે જોવાનું છે હવે એના ઉદાહરણ જરા સમજી લઈએ મોનોક્લિનિક જે ઉદાહરણ તમારે અહીંયા બુક ની અંદર તમારે જોવા પડશે પેજ નંબર 10 ની અંદર આપણે અહીંયા ડ્રો કરેલ નથી એટલે બુક ની અંદર બધી જ પ્રણાલી આપેલી છે મેં 5 તો સમજાય ખાલી હું 2 બતાવી શકતો નથી એટલે એ આ 2 પ્રણાલીના જે ડ્રોઈંગ છે એ તમારે હોમવર્કમાં જોવાના છે બુક ની અંદર થી ત્યાર પછી આવે છે ટ્રાયક્લિનિક આદિમ કે જેમાં ત્રણેય ધારો કેવી છે સરખી નથી આમાં 90 ડિગ્રી હતો પરંતુ આમાં 90 ડિગ્રી પણ નથી એટલે થોડો ત્રાસો થઈ ગયો છે આમ થોડો આ પ્રમાણે છે એ આ પ્રમાણે થાય એટલે 90 ડિગ્રી ને આમ થઈ જાય આમ તો 90 ડિગ્રી ના થાય આવું હશે તો 90 ડિગ્રી પણ આવું થઈ જશે સામાન્ય તો એ 90 કરતા ઘટી જશે તો એ બે જે છે ડ્રોઈંગ તમે બુક ની અંદર મિત્રો જોઈ લેજો તો આ બે છેલ્લા બે જે છે એના મોડેલ આપણી પાસે નથી ફરી એકવાર એને બુક માંથી જોવા બી નથી આટલી બધી બાબત આવી ગઈ હવે ત્યાર પછી આગળ વધીએ છે આપણે આ યાદ કેવી રીતે રાખવું મિત્રો યાદ કેવી રીતે રાખીશું આપણે તો યાદ રાખવા માટેની એક સિસ્ટમ જરા સમજી લઈએ કારણ નામ ફરી પર ઇંગ્લિશમાં યાદ રાખજો પહેલાને ક્યુબિક કહેવાય પહેલો છે ક્યુબિક બે નંબર છે ટેટ્રાહેડ્રલ ત્રણ નંબર છે ઓર્થો ચાર નંબર છે હેક્ઝાગોનલ ત્યાર પછી પાંચ નંબર સોરી એક રોમ્બો આ ઓર્થો છે આ મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક હવે આપણે એની શોર્ટ ટ્રિક સમજીએ છીએ મિત્રો શોર્ટ ટ્રિક બરાબર હવે એક વાર વાત કરીએ આપણે દાખલા તરીકે બધા પિક્ચર જોવા જતા હોઈએ તો પિક્ચરમાં હીરો પણ હોય હિરોઈન પણ હોય અને સાથે ત્રીજું પાત્ર હોય ખબર છે તમને કયું પાત્ર હોય હીરો હીરો અને હિરોઈન ફરવા જાય ને તો એક જ જણા ના ગમે કોને વિલનને ના ગમે તો ત્રણ પાત્રો હોય તો દાખલા તરીકે હિરોઈન કોલેજમાં જાય છે કોલેજમાં જતી હોય અને કોઈ વિલન આવ્યો તો વિલન એને હેરાન કરે છે એક બે વખત સીટી મારે છે તો એક વખત તો વિચારી રહી હિરોઈન કશું બોલતી નથી એક વખત હિરોઈન કશું બોલતી નથી ભૈયા સુધરી જશે વિલન પણ વિલન કોઈ દિવસ સુધરે નહીં તો વિલનને શું કહે છે હિરોઈન બરાબર ધ્યાન રાખજો સિટી ઓર સાંભળજો સિટી ઓર તો હમ જો સિટી ઓર મારેંગે સાંભળજો સિટી ઓર મારેંગે તો હમ ટાંટિયા તોડ દેંગે ઓર ક્લિનિક મેં ભેજ દેંગે ફરી વાર શબ્દ
सीटी और मारेंगे, सीटी और मारेंगे तो हम टांटिया, तेरा टांटिया तोड़ देंगे और क्लिनिक में डाल देंगे। चलो एक एक शब्द ना जरा और समझिए। सीटी, सी एट क्यूबिक समघनीय, सीटी क्यूबिक क्यूबिक पर पछे गुजराती है मला केलु छे, टी एट टेट्राहेड्रल, सीटी और ओर એટલે ઓર્થોરોમ્બિક, આ રહ્યો ઓર્થોરોમ્બિક, ઓર ર એટલે રોમ્બિક, ઓર્થોરોમ્બિક ને રોમ્બિક, सीटी और मारेंगे तो, तो એટલે ખાલી યાદ રાખવા માટે सीटी और मारेंगे तो हम, हम એટલે હેક્સાગોનલ, મ એટલે મોનોક્લિનિક, બુકની અંદર થોડો બે ફેરફાર કર્યો છે, આને ઉપર નીચે લખેલા છે, ક્રમ થોડો બદલ્યો છે સૂત્ર બનાવવા માટે, હમ એટલે હેક્સાગોનલ, મ એટલે મોનોક્લિનિક, ટાંટિયા તેરા ટાંટિયા, ટાંટિયા એટલે ટ્રાય, ક્લિનિક માગ દેગે તોડી નાખવાના છે ટાંટિયા એના, અને સેમા મોકલવાનો છે ક્લિનિક, ક્લિનિક એટલે દવાખાનું, યાદ રહી ગયો મિત્રો? તો આ સૂત્ર દ્વારા આપણે બરાબર આખા બધાના નામ યાદ રાખી શકીએ। ત્યાર પછી એક સિસ્ટમ આવે છે, આને કેવી રીતે યાદ રાખવાના, તો આની એક સિસ્ટમ છે, જરા સમજી લઈશું આપણે। પહેલા એક બે ને ત્રણ, જો પહેલામાં એ બરાબર બી બરાબર સી મૂકી દેવાના પહેલા, બરાબર, પછી એક એક વખતે એ બરાબર બી, પછી અહીંયા નોટ ઇક્વલ ટુ સી કરવાનું, આમ તો સમજાઈ ગયું છે જ મને, પણ યાદ રાખવાની આ સિસ્ટમ। પછી ત્રણેયમાં નોટ ઇક્વલ ટુ કરતો, ચલો પહેલામાં બધામાં બરાબર, પછી બીજામાં શું કરીશું, આમાં આમાં નોટ ઇક્વલ ટુ કરીશું, અને ત્રીજામાં તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી। ત્યાર પછી આવે છે, ફરી એકવાર રિપીટ, એનું એજ રિપીટ કરીએ, અહીંયાથી રિપીટ થશે, જુઓ એક બે ત્રણ, ફરતી એક બે ત્રણ, એનું જ મૂકી દો, એ બરાબર બી, એ બરાબર બી, એ બરાબર બી નોટ ઇક્વલ ટુ સી, નોટ ઇક્વલ ટુ સી, અને એ નોટ ઇક્વલ ટુ બી, નોટ ઇક્વલ ટુ સી, આટલા સુધી આવી ગયા, અને છેલ્લું કાંટિયાવાળા અંદર લખી નાખવાનું આના જેવું, તો એ ક્લિયર થઈ ગયું, બરાબર છે। ત્યાર પછી એના કોણ, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90, આ બધું સેમ, આ બંને કેવા છે, સેમ છે, આલ્ફા બરાબર બધાના કેવા છે, 90 છે, અહીંયા ત્રીજામાં કેવું છે, 9 નોટ ઇક્વલ ટુ 90 છે, અહીંયા થોડો ફેરફાર આવશે જ્યારે 120 આવે, એટલે જરા સમજી લેજો, 120 ની અંદર શું થશે ખબર છે, આ કોણ 120 તો થઈ જશે, હા 120 તો થઈ જશે, બરાબર છે, 120 તો થઈ ગયો। ત્યાર પછી આવ્યો આ એ જ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી, આલ્ફા બરાબર બીટા બરાબર 90, પણ આ બીટા કેવો છે, અહીંયા જરા ચેક કરી લેજો, નોટ ઇક્વલ ટુ 90, એનું ઉદાહરણ આપીશું મોનોક્લિનિક સલ્ફર, અને જે તો થોડી ભૂલ હતી સુધારી લઈશું, આલ્ફા બરાબર અહીંયા બીટા લખાઈ ગયું, તો અહીંયા આલ્ફા બરાબર ગેમા બરાબર 90 અને બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90। તો આ થઈ ગઈ મિત્રો સ્ટેટિક પ્રણાલીઓ, અને ટોટલ રિવાઇઝ ડેટા કેવી થઈ, 14 કેવી રીતે જરા સમજી લઈએ આપણે। 14માં પહેલી આ ત્રણ અહીંયા છે, સાંભળજો, આ ત્રણ અહીંયા, 3 + 2 = 5, 5 + 4 = 4, 5 × 4 = 9, 9 × 1 = 10, આ 11, 12, 13 અને 14, તો ટોટલ અહીંયા જે સ્ફટિક જે રિવાઇઝ લેટાઇઝ થઈ એ 14 પ્રણાલીઓ થઈ ગઈ મિત્રો। અને આ પ્રમાણે આ સૂત્ર દ્વારા આપણે યાદ રાખી શકીશું, આ સિસ્ટમ બતાવી છે એ પ્રમાણે કામ કરીશું, અને સૌથી અગત્યની બાબત કઈ છે, આના ઉદાહરણ ખાસ, ઉદાહરણ ખાસ તૈયાર કરજો, અને ફરી એકવાર બેલ બટન દબાવવાનું ચૂકશો નહીં, સબસ્ક્રાઇબ કરજો, આગામી બધા જ વિડીયો આપને મળી રહે, કારણ કે દરરોજ આપણી સાથે નવા વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે મિત્રો। ઓકે બાય, હવે આવતીકાલે મળીશું, આપણે એકમ કોર્સની ગણતરી કરીશું।